ગુજરાતી ભાષા શીખવાની છે, બરાબર? તો તમારે લોકબુક સાથે રાખવાની છે અને તમને અહીંયા વિડીયોમાં દેખાય પ્રમાણે તમારે બુકમાં ભારક્ષરી લખવાની છે, બરાબર? બધાએ સરસ રીતે લીટી ગાળીને ભારક્ષરી લખવાની છે, બરાબર? તો ચાલો હવે આપણે લખવાની શરૂઆત કરીએ. આ રીતે આપણે લખશું ક, કા. સૌથી પહેલા બધાએ કની લાઈન લખવાની છે સરસ રીતે, બરાબર? કી, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ, બરાબર? આ રીતે બધાએ સૌથી પહેલા કોની લાઈન આડી સરસ રીતે લખવાની છે, બરાબર? પછી ક પછી કઈ લાઈન આવશે? તો કે ખની લાઈન. તો હવે બધાએ મારી સાથે સાથે ખની લાઈન લખવાની છે. તો ચાલો ખ, આ રીતે બધાએ લખવાનું છે, બરાબર? પછી આવશે ખા, ખી, ખી, ખુ, ખુ, ખે, ખઈ, ખો, ખૌ, ખમ, ખહ, બરાબર? આ રીતે ખની લાઈન લખી નાખવાની છે. પછી આવશે ગની લાઈન. તો ચાલો હવે આપણે ગની લાઈન લખીએ. ગ, ગા, ગી, ગી, ગુ, ગુ, ગે, ગઈ, ગો, ગૌ, ગમ, ગહ. જો આ રીતે હવે ગની લાઈન લખી નાખવાની, બરાબર? પછી ગ પછી આવશે ઘ. તો હવે આપણે ઘની લાઈન લખશું. ઘ, ઘા, ઘી, ઘી, ઘુ, ઘુ, ઘે, ઘઈ, ખો, ખૌ, ખમ, ખહ, બરાબર? આ કઈ હતી લાઈન? તો કે ઘની લાઈન, બરાબર? ઘ પછી શું આવશે? તો કે ચ. તો હવે આપણે લખશું ચની લાઈન, બરાબર? ચ, ચા, ચી, ચી, ચૂ,
બરાબર આ હતી ચ ની લાઈન. હવે આવશે છ ની લાઈન. છ આવશે જ છ બરાબર. આ હતી ચ ની લાઈન. હવે આવશે છેલ્લાનો ચ. હવે ઝ ની લાઈન આવશે તો કે ઝ નો શું થાય? જે એક રીતે લખવાની છે ધની લાઈન. પછી આવશે ટ ની લાઈન. ચાલો ટ ટા ટી ટી ટુ ટુ ટે ટઈ ટો ટો ટમ ટો. બરાબર. આ હતી ટ ની લાઈન. હવે આવશે ટ પછી થ ની લાઈન. ઠ ઠા બરાબર. હવે આવશે ડ ની લાઈન. ચાલો ડ ડ ની લાઈન લખવાની છે. ડ ડા ડી ડી ડુ ડુ ડે ડઈ ડો ડમ
સ્વ બરાબર આ રીતે લખવાનું નાખવાનું છે તમારે ડની લમ બરાબર એટલું છે તમારે લખી નાખવાનું અને હોમવર્કમાં પણ લખી નાખવાનું છે બરાબર પછીનું આપણે હવે પછીના લેક્ચરમાં જોશું